કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના દપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 ડાયરન અંતર્ગત 25 હેલ્થકેર વર્કરને રસીકરણ અપાયું. સમગ્ર દેશમાં આજે હાથ ધરાયેલ કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 25 હેલ્થકેર વર્કર મે રસીકરણ આપવાનો કાર્યક્રમનો આયોજન હેલ્થ વિભાગ દ્વારા આયોજિત થયો, જેમાં કોવિડના નિયમો અને ગાઈડલાઈન અનુસાર રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટેશન, ટેમ્પરેચર લીધા પછી વેક્સિનને ઓફિસર ચેક કરી વેઇટિંગ રૂમમાં લઈ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ વેક્સિનને રૂમમાં રસીકરણ કરી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવી છે. કોઈપણ જાતના રિએક્શન માટે એક તબીબી ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત હતી. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. સંપૂર્ણ ભારત દેશમાં કોવિડ વેક્સિનના ડ્રાય રનના દિવસ તરીકે ઉજવાશે. તો અમારે દાદાનગર નામે દપાડા પીએસસીના ચૂઝ કર્યા છે આ વેક્સિન ડ્રાય માટે. આજે સવારે અમે અહીંયા 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ટાઈમિંગ આપેલ હશે. આ 10 થી 12 વાગ્યાની ટાઈમિંગમાં અમે 25 જેટલા અમારા હેલ્થ કેર વર્કર છે, કોરોના વોરિયર છે, તે લોકોને વેક્સિનેશન કરવા માટે બોલાવેલ છે. તો પહેલાં તમારે તે છે કે અમે અમારા અલગ અલગ 4 સ્ટેશન છે. તો પહેલાં સ્ટેશનમાં અમે જે બી બેનિફિશિયરી આવે તેને ટેમ્પરેચર ચેક કરતા છે, સેનિટાઇઝન આપીને તેને પછી અમે અમારો વેઇટિંગ રૂમ છે ત્યાં વેઇટિંગ રૂમમાં આ લોકોને બેસાડતા છે. વેઇટિંગ રૂમમાંથી પછી અમારે સેકન્ડ ઓફિસર છે જે કોવિન એપ પર એને બધું ડિટેલ ચેક કરતા છે, એનું નામ છે, એડ્રેસ છે, આઇડેન્ટિટી પ્રૂફ છે, તે બધા ચેક કરીને એકવાર ચેક થાય પછી તે બેનિફિશિયરી અમારે સિસ્ટર પાસે ઇમ્યુનાઇઝેશન એટલે વેક્સિન કરવા માટે જાય છે. એકવાર વેક્સિન થઈ જાય પછી તે જ બેનિફિશિયરી ઓબ્ઝર્વેશનમાં જાકે ત્યાં 30 મિનિટ સુધી દરેક બેનિફિશિયરીને ત્યાં બેસવાનું છે, ને બેનિફિશિયરીને કંઈ બી અનવોન્ટેડ ઇફેક્ટ થાય તો તે તરત જ અમારા જે ઓફિસર છે તે ચેક કરીને જાણ કરશે, અને કંઈ બી થાય તો તેને તરત જ એ છે. આજે અમે જોઈએ કે અમારે અહીંયા દપાડામાં જે બી અમારી તૈયારી છે અમારી રીતે અમે સારી તૈયારી કરી છે, અને જેના અમારા સાહેબ લોકો આવીને જે બી નાની મોટી જે ઇમ્પ્રૂવ કરવાનું છે તે અમે તરત જ ઇમ્પ્રૂવ કરીને એક જ્યારે બી વેક્સિન આવે ત્યારે રેલમાં અમે સારી રીતે વેક્સિનેશન કરવા માટે તૈયારી છે, સિદ્ધ છે.